તાળું તોડ્યું તોય માથે પડ્યું. આ તો ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર. હે, એના વગાડતી નહી તો આજુબાજુ વાળા જાગી જશે. બે, હું વગાડવાની વાત નથી કરતી. તૈસુ તાર ગળે બાંધવો છે. બે, હું ચોરી કરવાની વાત કરું છું. પડતું નથી, મૂકી દે અહીંયા. કેટલું વજન છે આમાં. માતાજી અહીં જ બેસજો ને. આ ઘર છે, ચલ અહીંયા કઈ મળી જશે. સંભાળીને કોઈ જોઈ ના જાય. તાળું માર્યું છે. આ ક્યારે કામ આવશે? અત્યારે ચાલ. ચાલે, તારા સુભાથે મુરત કર. આટલા વર્ષથી ચોરી કરે છે, એક ચાવી નિશાનો નહીં લાગતો. બે, આ એક તાળાની ચાવી થોડી છે. ચાલ ચાલ, જલ્દી કર. ખુલ્યું? ખુલી ગયું. આનો તો દરવાજો ઊંધો ખુલે છે. જાઓ અંદર. ખાલો છે, નકામો. ના, આપણે પેલી ચોરી કરીને એ આમાં મૂકી દઈશું. લઈ લે, લઈ લે. ચાલ ને, હવે નથી તાળું મારું. ચાલ. અરે, આટલું બધું ના કરાય, લોક મૂકી રાખવું પડે. ચાલ ચાલ, સવાર પડવા આવ્યું. ચાલ જલ્દી મૂકને. ચેન બંધ કરી દે, ચેન બંધ કર. ચાલ. કેટલો વજન છે ન જાણે માતાજી કેટલું ખાતા હશે. બે, માતાજી વિશે આવું ના બોલાય. આપણે મોટા ઉપર ઘંટ લઈને આવ્યા છે ને, એનું વજન છે. સોરી હા માતાજી, ખોટું ના લગાડતા. પોલીસ. એ છોકરીઓ આવી ગઈ, હવે આપણે શું કરીશું? અહીંયા આવો. ક્યાંથી આવો છો? લગન માંથી. શું છે આ બેગમાં? કપડાં હે ને. ચણિયા ચોરી છે, ચણિયા ચોરી. એ હવાલદાર, બેગ ચેક કરો. મેડમ, ઘંટ. શું બોલી? મેડમ, આ ઘંટ છે. આ ઘંટ કોનો? મામીનો ઘંટ છે. મેડમ, અમે મામીને ઘંટ આપીને આવીએ. હા, ચલ ચલ. ઉરે, હું સમજી ગઈ, તમે ચોર છો. ના મેડમ, આ ઘંટની કસમ, અમે ચોરી નથી કરી. આ બંનેઓને ગાડીમાં નાખો. એ ઇન્સ્પેક્ટર દીદી. જુઠ્ઠું બોલે છે. ના, ચોરો વાડો ઉભો થઈ ગયા, પીપી લાગી છે. સાલી ખોટી, મને ખબર છે તું છટક પછી શોધે છે.
તું પણ કોઈ ને કોઈ પ્લાન કરી ને ઓઈથી છટતી જજે. એ શું વાતો કરો છો? કાઈ નહીં મેડમ, એ તો હું એમ કહેતી હતી કે તું જલ્દી જઈને જલ્દી આમ, હું અહીંયા ઊભી છું. આવી જોડે એ જલ્દી કરો દીદી, મને બહુ ફાસ્ટ લાગી છે. હા અને ગાડીમાં બેસાડો. એક મિનિટ એક મિનિટ, હું આ બેગ લઈ લઉં. હા કપડાં છે એમાં. જા કરી લે હવે. શું આ? મને શરમ આવે. તમે આમ પરી જાવ ને. ચોરી કરતા શરમ નથી આવતી કે? જા કર હવે, ફરી જા. હું પીપી કર લો. દીદી તમે જોતા નહીં. હા હા જા હવે. કરું છું. કેટલી વાર હવે? મેડમ મેડમ, આ ભાગી ગઈ. મેડમ મેડમ મેડમ, પેલી ભાગી ગઈ. તો તું શું કરતી હતી? હું શું કરું મેડમ, ભાગી ગઈ એ. બેસ ગાડીમાં મેડમ. આપીશી 80. 20 ગઢ પોટ ચોરી. અરે 3 વર્ષની સખત સજા. અને હવે કરો મજા. મારી જેલમાં આવી છે તો ખાતીદારી તો કરવી જ પડશે ને. તારા હા ખાતીદારીની તૈયારી કર. હા હું આવું છું. ચાલ બેસ અહીંયા. હવાલદાર દીદી નાડુ. પણ મેં તો બેલ્ટ પહેર્યો છે. આ છૂટી ગયું. બરાબર. અરે તમે તો બહુ ખરા છો. બીજા કેદીઓને હું આવી રીતે બાંધવા જાઉં તો એ તો બહુ ધમપછાડા કરે છે. પણ તમે તો સામેથી કહો છો કે નાડુ ખુલી ગયું છે. દીદી હું મદદ કરું? હા કરો ને. પર 123 જેવી ધમાલ ના કરી બેસે. અરે ના ના મેડમ, આ તો બહુ સારા છે. તમને ખબર હમણાં શું થયું? હું એમને દોરી બાંધતી હતી ને તો એમને ઢીલી લાગી, તો એમને સામેથી બાંધવામાં મદદ કરી મારી. એવો? હા. બોલ અત્યાર લાગી કેટલી ચોરીઓ કરી છે? મેડમ મેં અત્યાર સુધી બહુ ચોરીઓ કરી. મેં ઘરમાં ચોરી કરી, મેં દુકાનોમાં ચોરી કરી, મેં મોબાઈલ ચોર્યા, મેં એક્ટિવા ચોરી, ભગવાનને પણ ચોર્યા, ઘંટ ઘંટ પણ ચોર્યો. મને ભગવાન ક્યારેય માફ નહીં કરે. તે આટલી બધી ચોરીઓ કરી એ પૈસાનું કર્યું શું? તમને ખબર છે ને હું શું કરતી હતી? શું કરતી હતી? ચોરી કરતી તો કેટલાય ઘરના લોકોને છૂના સળગતા. હું એમને પૈસા આપતી ત્યારે લોકો જમતા, અને નાના 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 બાળકોને હું ખવડાવતી, ગાય ભેંસને હું ઘાસ ચારો નાખતી. બિસ્કીટ. હા મેડમ તમને ખબર છે એ બિસ્કીટ ખાય ને તો એના આંખમાંથી ટપક 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 આંસુ નીકળે. એમના એક એક આંસુમાં મને આશીર્વાદ આપતા હોય ને એવું લાગે. અને એવું કહેતા તું સુખી થા બેટા. મેડમ મેં આટલા બધા ગુના કર્યા એની સજા ખાલી બસ 3 વર્ષ? ના મેડમ ના મેડમ, આટલો બધો ગુનો કર્યો છે મેં. એ મેડમ તમે એવી કોઈક જોગવાઈ કરો ને કે હું આજીવન અહીંયા જ રહું અને મારા જેવી બીજી કેદીઓને સુધારીશ.
સમાજ સેવા કરી મેડમ. હું આ જેલમાં રહીને તનતોડ મહેનત કરીશ, અને એ મહેનતના જે પૈસા આવશે ને, એમાં એ પૈસાથી હું કૂતરાઓને ખવડાવીશ, બિસ્કિટ ખવડાવીશ. મેડમ તમે પણ આવજો, તમને પણ આશીર્વાદ આપશે. ના, તમે ના રોડો મેડમ, મારી દુઃખ ભરી દાસ્તાન સાંભળી તમને આટલું દુઃખ થાય છે તો વિચારો મને કેટલું દુઃખ થતું હશે. તારા. હા મેડમ. અંજલિને બંદરમાંથી મુક્ત કરી દે. પણ મેડમ, એક નારી એક નારીનું દુઃખ સમજી શકે છે. ઓ મેડમ, ક્યાં જાઓ છો? મેડમ, મેં આટલા બધા ગુના કર્યા. ના મેડમ, તમે મને મારો, તમે મને મારો, તમે મને મારો મેડમ. મારા ગુનાની સજા આ જ છે. મેં જે દુકાનદારના દુકાનમાં ચોરી કરી એ લોકોને તકલીફ થતી હશે, જેના ઘરમાં ચોરી કરી એ લોકોની કેટલી આતરડી કકડતી હશે. તમે મને મારો જ મારો. અને મેડમ, માર ખાતા ખાતા હું બેભાન થઈ જાઉં ને તો મેં મને હોસ્પિટલ ના લઈ જતા. મારા ગુનાની આ જ સજા છે. અને તમારા જેવા જાંબાઝ, ઈમાનદાર, બહાદુર ઓફિસર મને એક થપ્પડ મારશે ને તો મારી જિંદગી તો ધન્ય થઈ જશે મેડમ, ધન્ય થઈ જશે. હા હા, બસ 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 લે બસ, ખુશ. મેડમ, એક રિક્વેસ્ટ કરું, તમે છે ને અહીંયા મને ભગવાનનો ફોટો લાવી આપશો, હું એમની રોજ પૂજા કરીશ. હા ઠીક છે ઠીક છે. થેન્ક યુ મેડમ. ચાલ તારા. હજુ સુધી અંજલીનો કઈ જતો પતો નથી. પોલીસે પકડી લીધી હશે, કે પછી પોલીસથી બચીને કઈ છુપાઈને બેઠી હશે. શું કરું, કઈ સમજ નહીં પડતી. કોણ જાણે ક્યાં હશે. જમવાનું મૂક્યું છે, જમી લેજે. ખબર પડી ગઈ ને તો આપણી ઇજ્જત ના તો ધજાગરા બોલાઈ જશે. અને સિનિયર ને શું જવાબ આપીશું? કઈ દેવાનું, જેલ તોડીને ભાગી ગઈ. ચૂપ. સવાર પડતા પહેલા એને કઈ પણ કરીને પકડવી પડશે. કઈ રીતે? એ જ વિચારી રહી છું, પણ કઈ સમજ પડતી નથી. આઈડિયા. શું? લોહાઈ લોહે કો કાટતા હે. મતલબ? મતલબ અંજલિ. અંજલિ મદદ કરશે આપણી કામિનીને પકડવામાં. તારું દિમાગ ફરી ગયું છે કે શું? એક જેલર કેદી પાસે મદદ માંગે તો મારી ક્રેડિટનું શું? અરે મેડમ, આ ક્રેડિટ ને નેવે મૂકો અને અંજલિને જઈને રિક્વેસ્ટ કરો તો કઈ રસ્તો નીકળશે. બાકી તમે સવાર સુધી જેલના સળિયામાં માથું પછાડશો ને તોય રસ્તો નહીં નીકળે. પણ એ ભાગી જાય તો? અરે મેડમ, કેવી વાત કરો છો. એ પોતે તો કહી રહી હતી કે એને આખી જિંદગી જેલમાં રહેવું છે અને બધા કેદીઓની સેવા કરવી છે. એને તમને રિક્વેસ્ટ પણ કરી છે કે એવું કઈ કરો જેનાથી એ આખી જિંદગી જેલમાં રહી શકે. તો એ શા માટે ભાગે? અરે હું કહું છું એ નહીં ભાગે. તારી વાત તો સાચી છે. ફોલો મી. હાય હમારા કામ હે તલાવી હસાવ તું સદા રાખ દિલ સા મોલ કદી કરીએ અમે
બધાની સેવા કરી શકું એવો આશીર્વાદ આપો. અંજલિ, શબાના મેડમ ટેન્શનમાં આવી ગયા. કેદી નંબર 123 ભાગી ગઈ. એ ભાગી ગઈ એ તને કેવી રીતના ખબર પડી? બસ એમ જ ખબર પડી. હું તમારા લોકોને શું મદદ કરું? એને પકડી લાવવાની છે, બાકી પોલીસ ડિપાર્ટમેન્ટની ઇજ્જત જશે. ના ના, એ કોઈ સીધી સાધી છોકરી છે. અરે વાતે વાતે ગોળીઓ છોડે છે. ડિશુમ 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 ડિશુમ. અને રિવોલ્વર, રિવોલ્વર તો રમકડાની જેમ ફેરવે છે. ના ના, મારું તો જેલમાં રહીને સેવા કરવાનું સપનું અધૂરું રહી જાય. ના 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 ના. અરે આવું શું કરે છે અંજલિ, માની જાને પ્લીઝ. મેડમની મુશ્કેલીમાં તું કામ નહીં આવે તો કોણ આવશે? મેડમ તમે જ કહો. પ્લીઝ અંજલિ, હેલ્પ અસ. ઓકે ઠીક છે. તમારા બધાની તકલીફ હવે મારાથી નથી જોવાતી. બોલ અંજલિ, કામિનીને પકડવામાં તારી કોઈ સ્પેશિયલ ડિમાન્ડ છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી? ના, સ્પેશિયલ ડિમાન્ડ તો કંઈ નથી, પણ એક રિક્વેસ્ટ છે. કઈ? જો કામિની પકડાઈ જાય ને તો આ જેલના કેદીઓ છે ને એમને સારું ભોજન આપજો. અરે હા હા, બસ આટલું જ ને, ડન. પણ એક બીજી પણ રિક્વેસ્ટ છે. શું? મારા કપડા જો જો મેડમ, જો જો. છી છી છી, હું આવા કપડા પહેરીને બહાર નહીં આવું, મને બીજા કપડા આપો. તારા? હા મેડમ. તારા એક જોડી કપડા છે ને એ અંજલિને આપી દે. પણ મેડમ પ્લીઝ યાર, કેમ તું પણ આમ કરે છે? આપી દે ને યાર. ઓકે ઓકે, ફોલો મી. ફોલો મી. ઉભારો ઉભારો. મેડમ મને લાગે છે કામિની અહીંયાથી જ ગઈ છે. અહીંયાથી? હા ચલો. તારા? મેડમ સિનિયર્સ ફર્સ્ટ. સાચો નીકળ્યો, કામિની જેલની ગટરમાંથી ભાગી અહીંથી જ નીકળી છે. વાહ અંજલિ વાહ, માની ગયા તને, શું દિમાગ છે તારો. મેડમ જોયું? કઈ બાજુ ગઈ હશે? કઈ બાજુ શું, રોડ પર ઊભી રહીને કોઈ પાસે લિફ્ટ માંગી હશે? ના, એને જેલના કેદીઓ પકડ્યા. જંગલોમાં જંગલી જાનવરો નો શિકાર બની ગયો છે. તો ચાલો એક કામ કરીએ, આપણે પાછા જતા રહીએ. એમ બી એ મરી ગયો છે. ના, મને જીવતી કે મરેલી જોઈએ એટલે જોઈએ. એવું? હમ. ફો
ફોલો મી. અરે હા શું જંગલમાં? હા ના બાબા ના. અરે મારો એક ને એક પતિ છે, હમણાં હજુ થોડાક જ મહિના થયા છે, મારા પછી એ ટકલું કરાવશે? છી નહીં. તારા ડ્યુટી ડ્યુટી, જે પોતાની ફરજ ના નિભાવે એની કિસ્મત ફૂટી. કમ ઓન ફોલો મી. એ તો મરશે, સાથે અમને મારશે. કમ ઓન તારા. હા મેડમ, ઓન્લી રે કમ. કામિની, હવે તારો ખેલ ખતમ. હવે કોઈ પણ જાતની ચાલાકી કરતી નહીં. અંજલિના મદદથી આજે તું પકડાઈ ગઈ છે, નહીં તો અમારું શું થાત? અંજલિ દરેક કામને અંજામ સુધી પહોંચાડે છે. પણ તને તારા આખરી અંજામ સુધી કામિની પહોંચાડશે. કામિની છું, કામિની કાતિલ નાગણ, અને નાગણ બધું ભૂલી જાય છે પણ બદલો લેવાનું નથી ભૂલતી. નાગણને વશમાં કરી એનું ઝેર નીકાળતા છે ને, મને બહુ સારી રીતે આવડે છે. કામિની, તું એક વખત જેલ ભેગી થા, પછી તું તારી શું દશા કરું છું હું. થેન્ક યુ અંજલિ. અંજલિ ક્યાં ગઈ? મેડમ લાગે છે ભાગી ગઈ. પકડો એને, મને શું જઈ રહ્યા છો, પકડો એને. મેડમ એને પકડવા જશું તો આ ભાગી જશે, અને એવું પણ બને કે આપણને બંનેથી હાથ ધોવા પડે. એના કરતા મારું માનો આપણે કામિનીને પકડીને લઈ જઈએ તો જ એમાં આપણી ભલાઈ છે. હું એક કામ કરું છું, તને ઘાયલ કર અને ડિક્લેર કરી દઉં છું કે અંજલિ તારાને ગોળી મારીને ભાગી ગઈ. ના મેડમ ના. ક્યાં હશે અંજલિ, શું હાલમાં હશે? પેલો જ્યોતિષ કહેતો હતો કે હમણાં 7:30 ચાલે છે, એ પણ લોઢાના પાયે. જો લગ્નના ગ્રહો અનુકૂળ હશે તો ફળ સારું મળશે, પણ અમારા બંનેમાંથી એકને લગ્ન તો થઈ જશે, તો પછી અનુકૂળ પરિસ્થિતિ ક્યાંથી આવવાની? ક્યાં હશે? લાગે છે તુફાન આવવાનું છે. આવવાનો નથી, આવી ગયો. અંજલિ બેસ, ક્યાં હતી યાર તું અત્યાર સુધી? જેલમાં. જેલમાં? એટલે તને છોડી દીધી? ના રે, ભાગી આવી. એટલે તું જેલ તોડીને આવી કે પછી દીવાલ કૂદીને આવી? ગટરમાંથી. એટલે હું ક્યાંની વિચાર કરું, આ ગંદી ગંદી સ્મેલ ક્યાંથી આવે છે? હવે ખબર પડી. બે એ બધું છોડ, અને બહાર જવાનું વિચાર. બહાર કેવી રીતે જઈશું? એમાં શું, પ્લેનમાં બેસીને? બોલી બોટી પ્લેનમાં બેસીને. હું વિદેશ જવાની વાત નથી કરતી, શહેરમાં જવાની વાત કરું છું, એ પણ બીજા શહેરમાં. હા તો એમાં એટલું બધું શું વિચારવાનું, જે મળે એમાં જતું રહેવાનું. તો ચાલ ને, ચાલ. એ ઉભી રહે, પેલા તારા ગંધારા કપડા બદલે. આવે ઠીક છે, જાઉં છું. Thank you.
અંજલી આ કેવા રસ્તા પર તું લઈને આવી અંજલી આ કેવા રસ્તા પર તું લઈને આવી છે અહીં તો મને લાગે છે માન માન એક જ વાહન પસાર થતું હશે તો શું તને વાહનની અવરજવર થાય એવી જગ્યાએ લિફ્ટ માંગવા ઊભી રાખું હા બોલી મોટી હા ત્યાં સુધીમાં તો છે ને તારા પોસ્ટર લાગી ગયા હશે હા વોન્ટેડ મિસ અંજલી બાતમી આપનારી યોગ્ય ઇનામ આપવામાં આવશે જ્યાં દેખાય ત્યાં નજીકને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો 9898100100 સમજી તો હવે શું કરીશું મને છે ને આવી જગ્યા ઉપર બહુ ડર લાગે લે એમાં ડરવાનું શું આપણે ચોરી કરી અરે સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે ને એની ઇજ્જત હોય એકવાર એ લૂંટાઈ ગઈ ને એટલે સમજો મરવાનો વારો આવ્યો મારી મા હવે શાંતિ રાખો હું છું ને એ ગાડી આવી ઉભી રાખો રોકો રોકો એ ઉભી રાખો એ ઉભી રાખો ઉભી રાખો એ રોકો રોકો ઉભી રાખો ઉભી રાખો ડ્રાઈવર ગાડી રોકો એ ઉભી રહી એ આ એસડીએમ એટલે શું શ્વેતા મને લાગે છે શાંતાબેન દિનેશભાઈ મકવાણાની ગાડી છે હો એ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત પોલીસ વાળાની ગાડી છે પોલીસ તું અહીંયા ક્યાંથી તને તો હું શોધતી હતી મને હા તને એ આ તો ખાલી મને જ શોધે છે ચોરીમાં તો તું પણ મારી સાથે હોય છે ને હા હું પણ એ જ વિચારું છું મને કેમ નહીં શોધતા ચીટર જો હવે તારી કેવી ખાતરદારી કરું છું મારી હા તારી ખાતરદારી શું વિચારે છે આરતી હા આમ આટલા બધા કેમ ગભરાવ છો અરે રામપુરમાં જે વિધવાશ્રમ છે એનો 15 લાખ રૂપિયાનો ચેક આવ્યો છે 15 લાખ તો વિધવાશ્રમની બાઈઓ એમ કહે છે કે જ્યાં સુધી આરતી શહેરમાંથી પાછી નહીં આવે ત્યાં સુધી અમે આ સરકારી સહાય નહીં લઈએ 15 લાખનો ચેક હું સરકારી ખાતામાં જમા કરવા જઈ રહી હતી ત્યાં તમને રસ્તામાં હું જોઈ ગઈ 15 લાખ હા હા 15 લાખ રૂપિયા ચાલો બેસો ગાડીમાં 15 લાખ ચલ બેસો એસડીઆઈ મેડમ તમે ફરી પાછા આવ્યા મેં તમને કેટલી વાર કહ્યું છે કે જ્યાં સુધી આરતી નહીં મળે ત્યાં સુધી અમે તમારી એક પણ વાત માનવાના નથી અરે મંજુલાબેન તમે લોકો પહેલાં ગાડીમાં જુઓ તો ખરા આવો મારી સાથે આરતી અરે આપણી આરતી આવી ગઈ આરતી આવી ગઈ આરતી આવી ગઈ વાલી દીકરી જો જો આપણી આરતી આવી ગઈ આપણી આરતી આવી ગઈ આપણી આરતી આવી ગઈ આપણી આરતી આવી ગઈ હવે મજા પડશે આરતી ક્યાં ગઈ તે અત્યાર સુધી તું પેલા બિલ્ડરે તો અમારું જીવવું હરામ કરી નાખ્યું છે હવે આરતી આવી ગઈ છે ને એટલે બધું સારું થઈ જશે
હવે આપણી આરતી આવી ગઈ છે ને, એ જ બિલ્ડરને જડબા તોડ જવાબ આપશે, હે ને બેટા? આલો આ તમારો 15 લાખનો ચેક, મને છૂટી કરો. કેટલા સમયથી હું સાથે લઈને ફરતી હતી. ચેક એક વખત સરકારી ઓફિસમાં જમા થઈ જશે તો તમને લોકોને 1 રૂપિયો પણ નહીં મળે, અને આગળ જે તમને સહાય મળે છે એ પણ બંધ થઈ જશે. અમને 15 લાખ કરતા તો વધારે ચિંતા આરતીની હતી. આરતીને સહી સલામત જોઈને એટલે અમને ઘણી ખુશી થઈ છે. આરતી આગળ 15 લાખની શું વિસાત, જોઈએ તો ચેક પાછો લઈ જાય. અમને તો આરતી મળી ગઈ એ જ અમારા માટે બહુ સારું છે. આ હું મારા ખિસ્સામાંથી નથી આપતી, આ તો તમને જે સરકાર તરફથી વાર્ષિક સહાય મળે છે તે આપી અને હું મારી જવાબદારી પૂરી કરું છું. આરતી, આ વિધવા બાઈઓને તારા પર કેટલો વિશ્વાસ છે, આ વિશ્વાસને તું ક્યારે પણ ના તોડીશ. હવે મને રજા આપો. બાય. આમ ઘાચીના બળદની જેમ આટા શું મારે છે? આટા ના મારું તો શું કરું? ગમે તેમ કરીને આ 15 લાખનો ચેક લઈને ફરાર થઉં છું. ફરાર થઉં છે? આ ચેક છે ને જે તે ખાતામાં જમા કરાવવો પડે, અને જમા કરાવ્યા પછી 2-3 દિવસે પાસ થાય, સમજી? ઓ શિટ, હજુ 2-3 દિવસ થઈ રોકવું પડશે. હા, મને પહેલેથી શંકા હતી. આ 15 લાખ રૂપિયા લઈને તમે બંને ફરાર થઈ જવાના હતા, હે ને? તમને બંનેને જોઈને મને ખબર પડી ગઈ હતી. અને હા, તું આરતી નથી ને, મને ખબર છે, સમજી? શું વાત છે સુશીલા? અરે વાત એમ છે કે એ હું સમજાવું છું માસી. વાત છે ને એમ હતી, હું ને મારી સહેલી વાતો કરતા હતા કે આ ચેક પાસ થવામાં હજી 2-3 દિવસ લાગશે, અને સુશીલા માસી અમારી વાતો છુપાઈ છુપાઈને સાંભળતા હતા, અને એમને એમ છે કે હું આરતી નથી, એટલે એમણે ચેક સુશીલા માસીને આપ્યો, હે ને માસી? જેને જે કેવું હોય ને તે કે, પણ તું જ અમારી આરતી છે, અમારી દીકરી. અરે પણ મારી વાત તો સાંભળો. મારે તારી એક પણ વાત નથી સાંભળવી, અને આમ છુપાઈ છુપાઈને વાતો સાંભળવાનું બંધ કર. ચલો આરતીને આરામ કરવા દો. આ ચેકનું શું કરું? અરે આરતીને આપી દે. લે, કાલે બેંકમાં જમા કરાવી આવજે. અને હા આરતી, તારા આવવાની ખુશીમાં અમે એક પાર્ટીનું આયોજન કર્યું છે, એમાં આપણે બધા ગાઈશું, નાચીશું અને ખુશી મનાવીશું તારા માનમાં, એટલે તું છે ને તૈયાર જ રહેજે. હા હા, ચાલ હવે. એક દિવસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને ના બતાવ ને તો મારું નામ સુશીલા નહીં. આ ડોશીને સંસારને વડાવવાની યોજના તો કરવી જ પડશે. આ બને જ કેવી રીતના? ખરેખર આરતી છે? ના ના, આ આરતી ના હોઈ શકે, આ કોઈ એની હમશકલ જ છે. આરતીને તો મેં જ મારી જાતે માયા મેડમ સાથે કિડનેપ કરાવી છે. આરતીને કિડનેપ કરવા માટે તો માયા મેડમ મને 30% કમિશન આપવાના છે, આશ્રમની જગ્યા ખાલી કરવા માટે. જો આરતી જોઈ અને આશ્રમની જગ્યા ખાલી નહીં થાય તો મને કમિશન પણ નહીં મળે. મારે કંઈ જ તો કરવું પડશે. પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આરતી ત્યાં કેદ જ છે કે પછી ત્યાંથી ભાગી ચૂકી છે. માયા છું માયા, ભલભલાના ચક્કા છૂટી જાય છે જોઈને મારી કાયા. હું એમ પૂછું છું કે આરતી તમારી નિગરાનીમાં તો છે ને, અહીંયા આવશે ને તો મારા ચક્કા છૂટી જશે. એ ફાર્મ હાઉસ ની બહાર નીકળી જ ના શકે. અહીં એક છોકરી આવી છે ને, સેમ ટુ સેમ આરતી જેવી લાગે છે. માય મેડમ, જે કરવું હોય ને એ જલ્દી કરો, અહીંયા મારો જીવ નીકળી જાય છે. કહ્યું ને એવું કશું જ નહીં થાય, તમે આશ્રમમાં નિશ્ચિત થઈને સુઈ જાઓ, બાકી બધું હું સંભાળી લઈશ. ઓકે, ગુડ નાઇટ, બાય. માયા છું માયા, બલબલાના ચક્કા છૂટી જાય છે જોઈને મારી કાયા.
સ્વાગતમ 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 મરેલાની વાતો લઈને આવે. ભાગી ગઈ ભાગી ગઈ. કોણ પેલી તારી પડોસણને? ખબર જ હતી, એના લક્ષણ જ એવા છે. હવે પડોસણની વાતો મેલો. વાત શું છે ને વાતનો પાયો જાણો. બોલ કોણ ભાગી ગઈ? કામિની. વોટ? કામિની એની કરતૂત કરીને રાતે ને રાતે જ ભાગી ગઈ. હરિયપ હરિયપ. હવે શું હરિયપ હરિયપ? ઈ તો ક્યાંની ક્યાંય પહોંચી ગઈ હશે અત્યાર સુધી. જાઓ બધા પોલીસ સ્ટેશનમાં જાણ કરી દો, નાકાબંધી કરાવી દો, એના ફોટો વોટો બધું છપાવી દો. અબ પછતાએ ક્યા હો જબ ચીડિયા ચૂક ગઈ ખેત. ભાગના તો ભાગી ગઈ અને અત્યારે ક્યાંની આરામથી બેઠી હશે અને અમને કામ કરાવતા મૂકી ગઈ. હે હવે જાઓ ફટાફટ જાઓ. નમસ્કાર, હું છું એન્કર સોહની અને આજના બ્રેકિંગ ન્યૂઝ. ગઈકાલે રાત્રે જેલમાંથી એક મહાબદમાશ
અને રીડી ગુનેગાર કામિની નામની કેદી જે મહિલા પોલીસ કર્મી પર હુમલો કરીને જેલમાંથી ફરાર થઈ ગઈ છે. પોલીસે તેને પકડવાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં ઠેર ઠેર કામિની કેદીના પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને ઠેર ઠેર દરેક રસ્તાઓ પર નાકાબંધી કરી છે. તો જે કોઈને પણ આ કામિની નામની કેદી જ્યાં પણ જોવા મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો. બાતમીદારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને સાથે સાથે 50,000 નું ઇનામ પણ બાતમીદારને આપવામાં આવશે. તારું બહાર નીકળવું મુશ્કેલીથી ભરેલું છે. હા શીલા, તું એનું ટેન્શન ના લે. તું બહારથી બસ મને એક બુરખાનો ઇંતજામ કરી, બાકી બધું હું સંભાળી લઈશ. અરે હા, તું આ કપડાં ક્યાંથી લાવી? તું તો કેદીની વર્દીમાં હોઈશ ને? રાતે ભાગતા ભાગતા મેં પોલીસ વાંચ્યું. મકાનના હું કમ્પાઉન્ડમાં જતી રહી અને ત્યાં જ આ કપડાં સુકાતા હતા અને મેં મારી લીધા. તારી ચિંદી ચોરીની આદત હજી ગઈ નથી કે શું? અને હા, જતા જતા તું દરવાજો બંધ કરતી જજે. અને હા સાંભળ, કંઈક પડ્યું છે કે નહીં? આખી રાત ભાગા દોડી માટે થાકી ગઈ છું ને, કે 2-3 પેક પેટમાં જશે ને તો કંઈક થાક ઉતરી. સાંભળ, ડ્રોવરમાં બોટલ પડી છે, બાઇટિંગ ઉપર છે. હું ફટાફટ બજાર જઈને આવું છું. અને હા, તું દરવાજો અંદરથી બંધ કરી લેજે. હા, હું 5 ટકોરા મારું ને, પછી જ દરવાજો ખોલજે. હા ઓકે મારી માં, હવે તું જા. બીજું કઈ લાવવાનું છે? ના, પણ આવતા આવતા તું કંઈક નાસ્તો લેતી આવજે. અને હા, તારો ફોન આપતી જા, મારે 2-3 ફોન કરવાના છે. ઓકે. હેલો. હેલો માયા મેમ. કામિની. કામિની, ક્યાં છે તું? તારા જેલમાંથી ફરાર થવાના સમાચાર સાંભળી ઘણો આનંદ થયો. તને કેટલા ફોન કર્યા, પણ તારો ફોન સ્વિચ ઓફ આવે છે. એ મારો ફોન જેલરે જપ્ત કરી લીધો હતો, પણ હું ટૂંક જ સમયમાં તમને મળવા આવી રહી છું. તો તું એક કામ કર, ફાર્મ પર પહોંચ, હું એક ડીલ પતાવીને સાંજે મળું છું. અને હા, હાલમાં ક્યાં છે? તારા માટે ગાડી મોકલું? નો નો મેમ, આઈ વિલ મેનેજ. આર યુ શ્યોર? ઓકે, ટેક કેર, સાંજે મળીએ છે. ઓકે મેમ, બાય. બાય. આશુ, આ તો વોડકા છે.
અરે ગરમીમાં પીવાની મજા આવે. ઓ મેડમ, આ છે ને ગુજરાત છે, અહીં ઋતુ પ્રમાણે નહીં પણ જે મળે ને એમાં સંતોષ માણવો જોઈએ, કારણ કે અહીં દારૂબંધી છે. દારૂબંધી અહીંયા? ચાલ પેક બનાવો ફટાફટ. અરે જલ્દી કર. જલ્દી બનાવ ને. અરે આ લોકો તો નચાવી નચાવીને થકવાડી દીધા. આ તો દારૂ પી રહી છે. આરતી તો દારૂ જ પીતી નથી, નક્કી આરતી નથી, આ બીજું જ કોઈ છે. આશ્રમની બધી જ બાયોને લઈને આવો અને આ બેને રંગે હાથે પકડાવી દઉં. હવે જુઓ તમારી શું હાલત કરું છું. ચેસ. એ આમાં થોડું લીંબુ નાખ. એ દરવાજો બંધ કર, કોઈ આવી જશે. જા જા જલ્દી કર, જા જા ને જા જલ્દી. સુશીલા તો મારું જ નામ છે. રમીલા માસી બહાર આવો, આંખે દેખેલો અહેવાલ સંભળાવું તમને બધાને. અરે કેટલી વાર બહાર આવો બધા. હવે શું છે, શું થયું, કેમ બમ બમ કરે છે? હું જે જોઈને આવી છું ને, તમે બધા જોશો ને તો બે ભાન થઈ જશો. અરે આશ્રમમાં તો આવું બધું કઈ ચાલતું હશે. અરે એવું તો શું જોયું તે? અરે આરતી અને એની સહેલી દોડા દિવસે દારૂની મહેફિલ જમાવીને બેઠી છે. મારી સાથે જ ચાલો એમની રૂમે અને જાતે જ જોઈ લો નજરો નજર. આરતી કોઈ દિવસ દારૂને હાથ અડાડે જ નહીં, મને એના પર પૂરેપૂરો ભરોસો છે. ભરોસાની ભેંસ જ પાડો જને, તમે જાતે જ જોઈ લો. અરે આવો મારી સાથે. અને જો તું ખોટી સાબિત થઈ છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી, સમજી લેજે. આ ચાલો બધા, ચાલો બધા, ચલો ચલો ચલો. આરતી વાડીની જોઈએ તો ખરા કોણ સાચું છે ને કોણ જૂઠું છે. તમે નજરે નજર જોશો ને તો બધું ખબર પડી જશે. ખોલાવો દરવાજો. કોણ? એ તો હું, મંજુલા માસી. દરવાજો ખોલ તો બેટા. શું ચાલે છે બેટા? કઈ નહીં માસી, પાય લાગ્યું. એ તો છે ને મને પેટમાં બહુ તકલીફ થતી હતી ને, તો શ્વેતાને કીધું લીંબુ પાણી બનાવો. અમે બધે એક એક ગ્લાસ પીધું, એમાં તમે આવ્યા. અને તમે સંદેશો મોકલાવ્યો હોત તો હું આવી જાત. આ તમે બધાએ તકલીફ કેમ કરી? એવું બધું કઈ ખાસ નથી બેટા, પણ આ તો આ સુશીલા કહેતી હતી કે તમે બંને જણા દારૂ પીવો છો. અને અમે રામ 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 રામ, અમે દારૂ પીધેલી બૈરીના મૈયતમાં પણ નથી જતા. નહીં શ્વેતા. નોટંકી સાલી, મુખમાં રામ અને બગલમાં દારૂ. ચો મંજુલા માસી, તમને શક હોય ને તો પીજો. અરે પીઓ ને. નાના બેટા, અમને બધાને તારા પર ભરોસો છે, પણ આ તો સુશીલા કહેતી હતી કે. અરે ના, મેં મારી નજરો નજર જોયું છે. લીંબુ પાણી છે, આવું કેવી રીતના બને? શરબત ને જો, પેલા એમાં ખાંડ નાખી, પછી એમાં લીંબુ નીચવ્યું અને પછી બરાબર હલાવ્યું, થઈ ગયું શરબત જે તમે પી રહ્યા છો. ચાલો ચાલો, આને તો આદત છે પાણીમાં પોરા શોધવાની. તમ તમારે જેટલું પીવું એટલું પી, આનું તો કામ જ આ છે. તું ઓફિસમાં આવ, આજે તારી ખેર નથી. ચાલો. હા
અરે આ શું? સોડા વાળો શરબત. માસી, તમે છે ને આ ટેસ્ટ કરો. હું પીતી જ નથી. અરે પીવો ને. તમને કેવી રીતે ખબર પડી કે આ દારૂ છે? હા સુશીલા માસી, છાસ લેવા જઈને દોણું સંતાડવું આ ઠીક ન કહેવાય. હા એ માસી, અમને કંપની આપો ને. ચાલો ને, ચાલો ને, ચાલો. અરે ચાલો ને, ચાલો ને, અરે ચાલો ને, ચાલો ને. માસી. હા પીવો પીવો માસી, પીવો. હા પીવો ને. હા હા હા. ઓરે કોરું ક્યારેક ક્યારેક પીવું છું. રોજ નત પીતી. ઓ હાજી હાજી પીવો ને. હા હા અત્યારે આપણે જ છે. શું થયું? સામે જો, પોલીસ નું ચેકિંગ. હવે શું કરશું? આ ફાઇલ સાની છે? અમારી બહેનની છે. એ પ્રેગ્નન્ટ છે, કદાચ કારમાં જ ભૂલી ગઈ હશે. આઈડિયા. રાધા, ઓશિકો આપતો. લે. આ શું કરે છે? જો હવે લાગું છું ને એકદમ પ્રેગ્નન્ટ. તું તારે જવા દે બિંદાસ, બાકી બધું હું સંભાળી લઈશ. મેડમ, કામિની નામની એક મહાબદમાશ લેડી જેલ તોડીને ભાગી ગઈ છે, એટલે ચેકિંગ ચાલે છે. મેડમ, અમે દવાખાને જઈએ છીએ, મારી બેન પ્રેગ્નન્ટ છે એના ચેકઅપ માટે. આ જુઓ ફાઇલ. એક મિનિટ. ઓકે મેડમ, આ એક લેડી પ્રેગ્નન્ટ છે તો એને દવાખાને જવાનું છે. આ એની ફાઇલ છે તો એને જવા દઉં? હા હા જવા દે. સોરી મેડમ, તમને તકલીફ પડી એટલે, પણ શું કરીએ, ડ્યુટી ઇઝ ડ્યુટી. ના ના, કંઈ વાંધો નહીં, હવે અમે જઈએ. મોડું થઈ જશે તો ડોક્ટર નહીં મળે. થેન્ક યુ મેમ, સો કાઇન્ડ ઓફ યુ. હા હા પ્લીઝ, યુ મે ગો.
અરે કામિની મેમ, માયા મેમનો તમારા માટે મેસેજ હતો કે એમને આવતા થોડું મોડું થઈ જશે, માટે રાહ જોવાની છે. આવો અંદર. શિહરને પણ નાના બચ્ચાઓ છે ને મગફળી મારીને પણ મજા લેતા હોય છે. તું પણ અત્યારે એ જ કરી રહી છે. લઈ લે, જેટલી મજા લેવી હોય ને એટલી લઈ લે. પણ જ્યારે સિંહણ છૂટશે ને તો વ્યાજ સાથે સજા આપશે. તું તું કામિનીની સામે કામિનીની સામે ઊંચા અવાજથી વાત કરે છે. તને તો શું કરે છે? નહીં કામિની, આનો ખેલ અત્યારે ખલાસ નહીં કર. માયમેમ સાથેનો શું વ્યવહાર છે સાંભળ, અને પછી આપણેનું શું કરવું છે એ નક્કી કરશું. ચાલ કામિની, હોલમાં જઈને મેમની રાહ જોઈએ. હા શીલા, કામિનીને બહાર લઈ જઈએ. ખેર મનાવ છોકરી, ખેર મનાવ. તારો અંત નજીક જ છે અને એ પણ મારા જ હાથે. હાચુ, તીને મારવા માટે છે ને તારે બીજો જન્મ લેવો પડશે. તું ચાલ કામિની, ચાલ ચાલ. તું શાંતિ રાખ કામિની, શાંતિ રાખ. તું ચાલ. છોડ, તું આજે હું એને નહીં છોડું. ચાલ તું. શાંત કામિની, શાંત. માયા કન્સ્ટ્રક્શન નું બોર્ડ. યસ, સમજો, લાગી ગયું. શાંત કામિની, શાંત. ઉતાવળે પગલું ભરવા જતા ક્યારેક પાછળથી પસ્તાવાનો વાર આવે છે. હા કામિની, મેં તને કેટલી વખત કીધું છે કે આ તારો ગુસ્સો છે ને કંટ્રોલમાં રાખ. આ ગુસ્સો છે ને માણસને ખાઈ.
હેલો કામિની, તું રામપુરના વિધવા આશ્રમમાં જલ્દીથી પહોંચ. ત્યાં આપણા બોડીગાર્ડ પર કેટલીક મહિલાએ હુમલો કર્યો છે. ઓકે મેમ, આઈ વિલ બી ધેર ઇન ફ્યુ મિનિટ્સ. ઓકે, આઈ એમ વેઇટિંગ, કમ ફાસ્ટ, કમ ફાસ્ટ. શીલા, રાધા, જલ્દી જ વિધવાશ્રમ પહોંચવું પડશે. માયા મેમનો ફોન હતો. કેમ, શું થયું? એ બધું હું રસ્તામાં કહીશ. કામિની અને શીલા, તમે બંને મારી કારમાં ચાલો. ઓકે, ચાલો. અમને જો કેટલું માર્યું છે. મારા નામની બોર્ડની આ હાલત. મેમ, આશ્રમનું બોર્ડ હટાવવા જતા બધી બૈરીઓના હાથમાં જે આવ્યું એ લઈને અમારા પર તૂટી પડી અને અમારી આ હાલત કરી. આશ્રમની આ જગ્યા હાંસિલ કરતા પહેલા માયા, તારી આ કાયા કરમાઈ જશે. તને તો સુભાર જગ્યા પણ નહીં મળે. હું જોઉં છું, મને પણ કોણ રોકે છે. કામિની, હુકમ મેમ. મને કોઈ પણ હિસાબે આ આશ્રમનું બોર્ડ ફેંકેલું અને મારા માયા કન્સ્ટ્રક્શનનું બોર્ડ ચડેલું હોવું જોઈએ અને આ આખું આશ્રમ ખાલી હોવો જોઈએ. સમજો, બોર્ડ લાગી ગયું અને આ આશ્રમ પણ ખાલી થઈ ગયું. જે કોઈ આગળ આવ્યું છે, સમજો, એના માટે સ્વર્ગના દરવાજા ખુલી ગયા. અને કામિની એટલે સાક્ષાત યમરાજ. એ છોકરી, તું સમજતી હોઈશ કે તારી આ ફટકડીઓ સામે અમે ડરી જઈશું? તું ભાન ભૂલે છે. અમારી આરતી બેટી જ્યારે શહેરમાંથી આવશે ને, તો ઉભા પૂછડે કોઈને ભક્ત પણ નહીં આવડે, સમજી? આરતી બેટી શહેરથી આવશે અને અમને ઉભી પૂછડી ભગાડશે. તમારી આરતી બેટીને મેં કિડનેપ કરી છે અને એ અત્યારે મારી કેદમાં છે અને બૂમો પાડતી હશે, મને છોડી દો, મને છોડી દો. તમને બચાવનાર આજ ખુદ બંદીવાન બની ગઈ છે. અમે નથી ઈચ્છતા કે અહીંયા ખૂન ખરાબ થાય. કાલ સાંજ સુધીમાં આશ્રમ ખાલી જોઈએ, નહીં તો તમારી મસીહા, તમારી આરતી આ દુનિયામાં નહીં રહે. નહીં નહીં નહીં, અમારી આરતી બેટીને કંઈ ન કરતા. એના માટે આશ્રમ તો શું, આ દુનિયા છોડી દેવા માટે પણ તૈયાર છું. પણ તમે મારી આરતીને છોડી દો, છોડી દો મારી આરતીને. તમે આશ્રમ છોડો, બીજી જ મિનિટે આરતીને છોડી દઈશું. નહીં તો પરમ દિવસે આશ્રમના ગેટ પર આરતીનું માથું લટકતું હશે. લેટ્સ ગો. અને હા, આ બોર્ડ ઉતારીને ફેંકી દેજો અને માયા કન્સ્ટ્રક્શન બોર્ડ લગાડી દેજો. ઓકે. આરતીએ તો જેલમાં એનું નામ અંજલી બતાવ્યું હતું. અરે, આરતી હોય કે અંજલી, આપણે શું? એમ પણ આવા બેનંબરના ધંધામાં ગુનેગારો પોતાના બદલતા જ હોય છે. આય, પેટની કઈક વ્યવસ્થા કરને યાર, બહુ ભૂખ લાગી છે. લે, એમાં વ્યવસ્થા શું કરવાની, તું બસ આમ ઓર્ડર કર, હમણાં જ બજારમાં જાવ ને લઈ આવ. હમણાં જઈને લઈ આવ. આ પૈસા જોઈને છે ને છકી ના જા. જો, પૈસા છે ને હાથનો મેલ છે, ક્યારે ખતમ થઈ જાય ને એ ખબર જ ના પડે. જો, લક્ષ્મી જે રસ્તેથી આવે ને એ જ રસ્તેથી લક્ષ્મી પાછી જાય. લે, એમાં શું, એ જતી લક્ષ્મીને રોકવા માટે આપણે પાળ બાંધી દેશું એટલે લક્ષ્મી નહીં જાય. એ કેવી રીતે? લે, એમાં શું, જો, ચાર પાંચ દિવસમાં આપણે ગામડે જતા જઈશું, તઈ જઈને થોડી જમીન લઈ લેશું,
એક મકાન લઈ લઈશું, એટલે થઈ ગયું ને લક્ષ્મી નું સ્તંભન. એ બધું છોડ, તારે શું જમવું? એ કે ને, એ તારે જે લાવવું હોય ને એ લેતી આવજે, પણ પ્લીઝ હવે મારું મગજ ના ખા. ઓ હેલો મેડમ, આઈ એમ વેજીટેરિયન, યુ નો. હા, મારી ભૂલ થઈ ગઈ મારી માં. હવે જલ્દી જા અને જલ્દી પાછી આવ, જા. હા હવે જઉં છું, એક મિનિટ. આ સંભાળજે. હા હા હવે. હા શું વિચારે છે અંજલી? એ જ કે આ પૈસા. કોણ કોણ છે તું? હું તારો અક્ષ. જેને સ્વાર્થ કહે છે ને, એ એમનો પ્રેમ છે. એ લોકોએ તને માન આપ્યું, સન્માન આપ્યું, તને આવું બીજું ક્યાં મળે? શું તું આખી જિંદગી ચોરી કરીને પોલીસની નજરમાંથી ભાગતી ફરીશ? પણ હું શું કરું? મારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. અંજલી, ઉપરવાળાએ તને છે ને એક મોકો આપ્યો છે, તો આ તકને ઝડપી લે. એમાં તું પણ ખુશ, આશ્રમવાળા પણ ખુશ, અને ઉપરવાળો પણ ખુશ. પણ આશ્રમવાળાને જ્યારે મારી હકીકતની જાણ થશે ત્યારે? અરે ગાંડી, ઉપરવાળો બધું જ સારું કરશે. અને શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કર્મ કર, ફળની ચિંતા ના કર. અને બીજું બધું ઉપરવાળા ઉપર છોડી દે. અને રહી વાત ભાગ્યની, તો ભાગ્યમાં જે લખ્યું છે એ તો ભોગવ્યા વિના. ચાલ અંજલી, જમવાનું કાઢ, હું આજ તો એને આવું. બોલી મોટી જમવાનું કાઢ. શેમાં કાઢું? હાથમાં કાઢું. હાથ ધોવા જાય છે ને તો રસોડામાંથી ડીશ અને બાઉલ લેતી આવજે, જા. હા, આજે મને ખબર પડી કે તું ચોરની સાથે કાનચોર પણ છે. તું જાને હવે. લ્યો, આશ્રમની છેલ્લી છેલ્લી ચા પી લ્યો. સવાર સવારમાં સુપસુપ બોલ. એમાં ખોટું હું કીધું? આજ સાંજ સુધી આશ્રમ ખાલી કરવાનું છે. જ્યાં સુધી આરતી નહીં આવે ને હમ, ત્યાં સુધી આશ્રમ ખાલી નહીં કરીએ, પછી ભલે અમારી લાશ પડે. હા હા, મંજુલાબેનની વાત સાચી છે. હા હા, અમે પણ આ વાત માટે તૈયાર છે. તમે સાંભળ્યું નહીં, માયાએ આરતીને કિડનેપ કરી લીધી છે. કિડનેપ એટલે ખબર છે? અપહરણ. બિચારીની કેવી હાલત હશે? સારી હશે. મને તો લાગે છે કે આરતી માયા મેડમ સાથે મળી ગઈ છે, ચેકના રોકડા કરી અને 15 લાખનો ચૂનો લગાવી ગઈ. આ તો પાછી આવી. લો, આમાં 15 લાખ રૂપિયા પૂરા છે. બેંકમાં આટલી મોટી રકમ એક સાથે હતી નહીં, એટલે અમારે એક રાત શહેરમાં રોકાવું પડ્યું. પણ બેટા, ફોન તો કરાય ને. ફોન કર્યો તો, પણ તમારો ફોન કવરેજ એરિયાની બહાર આવ્યો. અને તમને પણ ફોન કર્યો, પણ તમારો ફોન સ્વિચ ઓફ આવ્યો. સુશીલા,
જા આરતી અને શ્વેતા માટે બે કપ ચા બનાવી લાવ. ચા તો પીને આવી હશે રસ્તામાં, કેમ હવે નથી પીવી ને ચા? ના માસી, ચા નથી પીવી. મેં કીધું તું ને ચા નહીં પીવે. બે ગ્લાસ શરબત બનાવી લાવો ને. હમ, શરબત વાળીની. માસી શું થયું, કઈ ટેન્શનમાં છો? બેટા ટેન્શન એટલે બહુ મોટું ટેન્શન છે. કાલે માયા, કામિની અને તેની ગેંગ અહીંયા આવી હતી અને કહી ગઈ છે કે આજ સાંજ સુધીમાં આશ્રમ ખાલી કરો, નહીં તો અહીં અમે લાશોના ઢેર ઢાળી દઈશું. એના બાપનું રાજ છે માસી, તમને એ ક્યાં રહે છે ખબર છે? હા હા, શહેરના છેવાડે એમજી રોડ પર એનો મોટો બંગલો છે. શ્વેતા હા, એક્ટિવા સ્ટાર્ટ કર. ચાલ. અરે અરે બેટા, ના ના, તું એકલી ના જઈશ, આટલું મોટું રિસ્ક ના લઈશ, એ લોકો બહુ ખતરનાક છે. માસી હજી તમે મને ઓળખતા નથી, ખતરોથી ખેલવાની હવે તો મારી આદત થઈ ગઈ છે. ચાલ શ્વેતા. બેટા તારું ધ્યાન રાખજે, તને કાંઈ થયું ને તો અમે જીતે જીવત મરી જઈશું. કોનું કામ? કામિની એ તો અહીંયા નથી. તું ક્યાં મળશે? એની મને ખબર નથી. એમ બોલ બોલ, કામિની ક્યાં છે? નહીં તો તારું ગળું દબાઈ દઈશ. બોલ અંજલી, આ આમ નહીં માને. આના મોઢામાં સ્કૂટીનું સાયલેન્સર ઘૂસેડી દે અને એક્સિલેટર ચાલુ રાખ. બોલ બોલ બોલે. કહું છું મને છોડી દો. અબ આયા ઊંટ પહાડ કે નીચે. ચલ બોલ. કામિની એની સહેલી શીલાને ત્યાં રહે છે. શીલા ક્યાં મળશે? શીલાનું ઘર. હા બોલ. કહું છું એસવી રોડ ને પાછલા છેવાડામાં આવેલી સોસાયટી બંગલા નંબર 4 માં રહે છે. એસવી રોડ ક્યાં આવ્યો? મને નહીં ખબર. મને ખબર હોય તો ક્યાં એની ચોરી ના થઈ ગઈ હોય. બે રિક્ષાવાળાને પૂછી લઈશું. ચાલ 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 ચાલ. તને શું લાગે છે આજ સંત સુધીમાં આશ્રમ ખાલી થઈ જશે? હા, કારણ કે આરતી માયા મેમના કબજામાં છે, પણ ક્યાં છે એની મને કોઈ ખબર નથી. વગર રીતે ચડી ગઈ છે કે શું? આપણેને મળ્યા તો છે. આપણે ક્યારે મળ્યા એને? કેમ ભૂલી ગઈ? માયા મેમના ફાર્મ હાઉસ પર મળ્યા તો છે. એને બાંધી હતી જેની જોરે તારી જીભા જોડી થઈ હતી. ઇડિયટ, એ આરતી નહીં અંજલી હતી, જેણે જેલમાંથી ભાગતી વખતે મારા પગમાં ઈજા આપી હતી અને હું પકડાઈ ગઈ હતી. હું એને ક્યારેય નહીં છોડું. હા કેરી ઓન બેબી. આશ્રમ વાળા ઉપર બુરી નજર નાખવા વાળાને હું છોડીશ નહીં. તું હજી માયા મેમને ઓળખતી જ નથી. મારે એને ઓળખવી પણ નથી. એ અને હાથ પગ બાંધ, લઈ લે આપણી જોડે, એટલે માયા મેમને પણ ખબર પડે કે અંજલિ કોણ છે. બેસ અહીંયા. ચૂપ બેસ. સીધી ઊભી રહે ને. એને લઈ કેવી રીતે જઈશું? એ પેલી ગાડી રહી. ચાલ ઉઠાવ સરખો પગર, જા ને તો નીકળી જાય બહાર. નહીં નીકળે, ચાલ ને. આ ન
એમનું તો વજન તો જો ગેંડા જેવી. અરે શું છે આમાં? બેટા આ કોથળામાં શું લઈ આવી છે તું? અરે કામિની, કામિની, હા કામિની, જેણે તમને ધમકી આપી હતી ને કે આશ્રમ ખાલી નહીં કરો ને કે લાશોનો ઢેર થશે, આજે એ ઢેર થશે એના માયા મેમની સામે. નહીં નહીં બેટા, આ આશ્રમ છે, અહીંયા ખૂન ખરાબા ના ચાલે. માસી, જ્યારે સીધી આંગળીએ ઘી ના નીકળે ને ત્યારે આખે આખો ડબ્બો ઉઠાઈ આવવાનો. તો શું તમે કામિનીને મારી નાખશો? હા, એનું માથું આશ્રમના બોર્ડ પાસે લટકતું હશે. માયાની ગેંગ સાથે જે પણ સંકળાયેલું હશે ને બધાની આ દશા થશે. સુશીલા, હવે જલ્દી છે જલ્દી આશ્રમમાંથી નીકળી જા. કંઈ એવું ના બને કે કામિનીની જોડે જોડે મારું માથું પણ જાપે લટકી ના જાય. બેટા, કૂતરું કરડે તો આપણે એને કરડવા ના જવાય. હા માસી, તમારી વાત સાચી છે, પણ કૂતરું જ્યારે હડકવાયું થાય ને તો એને મારી નખાય, નહીતર આ બીજા બધાને કરડી ખાય. એટલે હડકવાયું થાય ને એ પહેલા એને મારી નખાય, એટલે બીજાને કરડે નહીં. હા, ના રહેગા બાસ, ના બજેગી બાસુરી. જબ બાસુરી નહીં બજેગી તો નાગિન નાચેગી કહાં છે? ઠીક છે, તમને જેમ યોગ્ય લાગે ને તેમ કરો, બાકી મારું મન માનતું નથી. સુશીલા માસી, આશ્રમની છેલ્લી રૂમમાં છે ને આને બાંધી દો. હા ચલો, ટેકો કરો. અને આ પણ ખાલી ખાવામાં જ સમજી છે. ઉભી થા, ચલ ચલ, હા હું જો, ચલ ને હવે ચલ. મેમ, આની કેથી પકડી લાવ્યા? ક્યાંથી પકડી લાવ્યા એટલે રસ્તા પરથી જતી હતી, એ આપણા સિક્યુરિટી વાળાએ કિડનેપ કરી લીધી. તો પછી કામિની ક્યાં છે? શીલા, આર યુ ઓકે? અને તો અમે 4-5 દિવસ પહેલા પકડી લાવ્યા છે અને કામિની કિડનેપ કર્યું છે ને. ઈટ ઇઝ ઇમ્પોસિબલ. તો પછી કામિનીને કોથળામાં બાંધીને લઈ ગયા એ કોણ? તું શું બોલી રહી છે? હા મેમ, જે છોકરીઓ કામિનીને લઈ ગઈ એમાંના એકનો ફેસ સેમ ટુ સેમ આના જેવો જ હતો. તું શું જેમ તેમ બકી રહી છે? મેમ, હું બકતી નથી. આનો ફેસ સેમ એ છોકરી જેવો જ છે જેનું નામ અંજલિ છે. અંજલિ? હા. કોણ છે આ અંજલિ? મને નથી ખબર, પણ એ જે પણ છે પણ આશ્રમ માટે કામ કરી રહી છે ને એ જાણીને મને ઘણો આનંદ થયો. તને માયાની તાકાતનો અંદાજો નથી. હા, હું એકલી હતી ને તો પણ તારા ફેસ પર ડરની લકીર હતી. તો વિચાર, હવે આશ્રમને બચાવવા માટે હવે અમે બે જણા છીએ, તો તમારા બધાનું શું હાલત થશે ને એ તમે લોકો વિચારી પણ નહીં શકો. મારે કઈ વિચારવું પણ નથી, તમારા લોકોની મોત નજીક આવી રહી છે અને એ પણ મારા હાથે. શીલા, આ કામિની ક્યાં લઈ ગયા હશે? આઈ થિંક આશ્રમે લઈ ગયા હશે. હા, મને પણ એમ જ લાગે છે. અને હા, તું દવાખાન બતાવી આય, ત્યાં સુધી અમે કામિનીને છોડાવી લાવીએ છીએ. ભગવાન જાણે આરતી શું કરવા બેઠી છે, મને તો ભાઈ સાહેબ કંઈ સમજણ પડતી નથી. એ જે પણ કંઈ કરે છે આપણા આશ્રમના હિત માટે જ કરે છે. સુખાક હિત માટે કરે છે એ તો મને બ્રોડ લાગે છે. બ્રોડ બ્રોડ નહીં, ફ્રોડ. હવે ઈ જ કહેતી હતી, તમે સમજી ગયા ને? ના. અને તું શા માટે આરતી પાછળ આદુ ખાઈને પડી છે? એ નાનપણથી આપણી પાસે છે અને અત્યાર સુધી એણે જે કંઈ પણ કર્યું છે ને અને આશ્રમના હિત માટે જ કર્યું છે અને કરતી આવી છે. જે કર્યું છે ને કામિનીને ઉઠાવીને લાવી એ બહુ ખોટું કર્યું છે. અરે આપણા બધાના ઉઠમણા થઈ જશે ઉઠમણા. પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર રાખવો એ કંઈ સારી વાત નથી. માયા મેમ સાથે વેર રાખીને દુશ્મની થઈ ગઈ છે દુશ્મની. એમાં પાછા તમે કામિનીને ઉઠાવીને લાયા એટલે બળતામાં ઘી નાખ્યું. હવે તો ભડકો થવાનો, ભડકો જોજો. સુશીલા, શુભ શુભ બોલ.
અત્યાર સુધી આ આશ્રમ રહ્યો છે ને એ આરતીના લીધે. આરતીએ પાકી ટક્કર આપી છે ને આપતી રહેશે. છોડો બધી વાત, જે થવાનું છે એ થઈને જ રહેશે. તમે બધા ચિંતા છોડો. સુશીલા તું જા, જઈને કામિનીને ખાવાનું આપી આવ. એ બચારી ભૂખી થઈ હશે. આપણા આશ્રમમાં કોઈ ભૂખ્યું રહે ને તે સારું ના કહેવાય. તું જા. થાળી તૈયાર કરીને જ આવી છું, તમને પૂછવાની જ હતી. જમવાનું આપીને જ આવું છું. હા મહા મુસીબતે બધાને મનાવીને આવી છું. હું તમારા માટે ભોજન લઈને આવી છું. ચલો જમી લો. લો હું જમાડું. એની એ હિંમત કેણે મને અહીં બોરીને રાખી છે, આવા રૂમમાં બંધ કરીને રાખી છે? ગુસ્સો પછી કરજો, પહેલા જમી લો. એકવાર મારા હાથ પગ ખોલો, પછી જો હું એની શું હાલત કરું છું. તું મને છોડીશ તો હું તને 1,00,000 રૂપિયા આપીશ. 1,00,000 લેવા જતા મારી રાખ થઈ જશે, એનું શું? તને રાખ નહીં થવા દઉં, એની મારી ગેરંટી. તું બસ એકવાર મને છોડ, પછી જો હું એને રાખ કરી દઈશ. રાખ કોની થશે એ પછી ખબર પડશે, પણ રાખમાંથી ખાક થાય ને એ પહેલા છેલ્લું ભોજન ખાઈ લે. આવું આવું ભોજન હું ખાઈશ? માય ફૂટ, આવું ભોજન તો કૂતરા પણ ના ખાય. એટલે જ તો તને ખવડાવું છું. તારે ના ખાવું હોય તો કઈ નહીં. સુશીલા માસી, હા, જમવાનું પાછું લઈ લો. સાચે જ. હા, અને આમ પણ જે હરામનું ખાવા ટેવાયેલા હોય ને એને શું ખબર પડે કે 2 ટાઈમ જમવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે. ચાલો માસી. એકવાર મને છૂટી જવા દે, પછી તને ખબર પડશે કે કામિની કેટલી કમીની છે. જા માયા જા, તારા જૂઠાણાથી અમે ભરમાઈએ તેમ નથી. આરતી તો અમારી પાસે આશ્રમમાં જ છે, સમજી? જૂઠી તો તું છે. આરતી અમારી કેદમાં છે ને, ગાડીમાં બેઠી છે. આરતીને લઈ જાઓ અને કામિનીને છોડી દો. અરે આ તો ગાડીમાં જ છે તો પછી. ચાલ નીકળ બહાર. અરે બાપરે, હા શું હે? આ હું શું જોઈ રહી છું? એક જ શકલની 2 છોકરીઓ? માસી તમે ટેન્શન ના લો, તમને થોડી વારમાં બધી જ ખબર પડી જશે. પહેલા કામિને અહીંયા મોકલો, પછી અમે આરતીને ત્યાં મોકલીશું. નહીં, બંને સાથે આગળ વધશે. અને કામિની કંઈ પણ ચાલાકી કરી છે ને તો સમજી ગઈ ને. ચાલ ચાલ. અરે અરે, આ શું ચાલી રહ્યું છે બધું? અરે માસી, તમે થોડી વાર શાંતિ રાખો. એ છોકરી, કામિને છોડી દે નહીં તો. એ ખબરદાર, જો તું કે તારી ચમચીઓ એક પણ આગળ આવી છે ને તો માયા આ તારી કાયા છે ને એને માટીમાં મેળવી દેતા મને વાર નહીં લાગે, સમજી?
ચલો આ લોકોને તો પછી જોઈ લઈશું. તો તું આરતી નથી? અરે હું પહેલા જ કહેતી હતી કે આરતી નથી, પણ મારું માને કોણ? તે મારી હમશકલ હોવાનો બહુ મોટો ફાયદો ઉઠાવ્યો. આશ્રમની મહિલાઓને ઉલ્લુ બનાવીને. સરસ, અમારી ભલમનસાઈનો બહુ સારો ફાયદો ઉઠાવ્યો તે. હા ના માસી, ખબરદાર ખબરદાર જો તે મને માસી કહી છે તો. તે અમારો વિશ્વાસ તોડ્યો છે, તે અમારો ભરોસો તોડ્યો છે. ચાલી જા, ચાલી જા અહીંયાથી. અંજલિ, માસી, અંજલિ તમારું શું બગાડ્યું છે? અને એવું તો શું કર્યું છે કે તમારા આશ્રમને લાંછન પહોંચે? બસ કર શ્વેતા, ચૂપ કર, કાંઈ ન બોલીશ. ના અંજલિ, આજે હું ચૂપ નહીં રહું. તમારે લોકોને જાણવું છે ને કે અમે બંને કોણ છીએ. તો સાંભળો, અમે બંને ચોર છીએ. હે? શહેરની કેટલીક દુકાનોના તાળા તોડ્યા છે. શહેરના હર એક પોલીસ સ્ટેશનમાં અમારા બંનેના ફોટોસ છે. અને હા, અમને જ્યારે એસડીએમ મેડમ અહીં લઈને આવ્યા ને, એ જ દિવસે અમે બંને નક્કી કરી લીધું હતું કે 15 લાખનો ચેક વટાવી દઈએ અને એ 15 લાખ રૂપિયા લઈને ફરાર થઈ જઈએ. પણ અહીં આશ્રમમાં રહીને તમારા બધાનો લાડ, તમારી એ લાગણી જેનેથી અમને બેને વિશ્વાસ આવ્યો કે પ્રેમ શું છે. અને જો અમારે આવું જ કરવું હોત ને, તો એ 15 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડીને ક્યારના ફરાર થઈ ગયા હોત. પણ નહીં, અમે એવું ના કર્યું. હા, કામિની અને માયાએ આશ્રમની બાયોને ધમકી આપી અને એ માથાફેર બાયોને ન ગણ કરતા અંજલિ એમનો સામનો કર્યો. આરતીને છોડાવવા માટે અમે કામિનીનું કિડનેપ કર્યું અને એમને કહ્યું કે જો તમે મારી આરતીને છોડો ને, તો જ અમે કામિનીને છોડશું. જો અમે આવું ના કર્યું હોત ને, તો તમારો આ આશ્રમ ક્યારનો પડી ગયો હોત ને? એ માયા કન્સ્ટ્રક્શનની બિલ્ડિંગ લાગી ગઈ હોત અને તમારી આ પ્યારી આરતી ત્યાં બંદીવાન બનીને રહી જાત. ન જાણે કેટલા દિવસ એને શું શું સહન કરવું પડત. અને જો આ કરવું ગુનો છે ને, તો અંજલિ કર્યો છે ગુનો. આજે તમારો આશ્રમ ખાલી કરવાનો હતો, તે બચાવ્યો. જો એ ગુનો છે ને, તો અંજલિ કર્યો છે ગુનો. બસ કર શ્વેતા, બસ કર. આરતી, મંજુલા માસી, આશ્રમની દરેક બાઈઓને હું માફી માંગું છું. અમે આશ્રમમાં ખાલી હાથે આવ્યા હતા અને આશ્રમ છોડીને અમે ખાલી હાથે જઈએ છીએ. અમારાથી કંઈ બોલાઈ ગયું હોય, જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ હોય, અમને માફ કરજો. ચાલ શ્વેતા, ઉભી રે મારી બેન. ભૂલ તો અમારી કે અમે તારી લાગણીઓ અને તારી ભાવનાઓને સમજી ના શક્યા. આ બધા વતી હું તારી માફી માંગું છું. બેન, આશ્રમને તારી જરૂર છે, તારી આ બેનને બેનના સહારાની જરૂર છે. પ્લીઝ પ્લીઝ અમને માફ કરી દે. પાછી વળી જા, તને તને તારી નાની બેનના શોખેન છે. મારી બેન, કુદરતની કેવી કરામત કે તારો ને મારો ચહેરો બિલકુલ એક જેવો છે. આપણે પહેલા ક્યારે મળ્યા નથી. તારું કામ અલગ, મારું કામ અલગ, પણ અચાનક આ મુલાકાત, મને લાગે છે આમાં પણ કુદરતની કોઈ લીલા હશે. તારી વાત સાચી છે બેન. ક્યાં તું અને ક્યાં હું? તારું અચાનક આશ્રમમાં આવું, મારી જગ્યાએ આશ્રમને તમામ કામ કરવા, માયાની માયાચળમાંથી મને છોડાવી લાવી. બેન, તારો ને મારો લોહીનો કોઈ સંબંધ નથી, પણ છતાંય તે મારા માટે કેટલું મોટું રિસ્ક લીધું એની મને કાંઈ ખબર નથી.
પણ જે કરે છે એ ઉપરવાળો સારું કરે છે અને આગળ પણ સારું જ થશે. હવે કઈ સારું નહીં. શી વાત છે માસી, કેમ આવું બોલો છો? ત્યાં એ માયા કોઈ ગુંડીને લઈને આવી છે. બહુ મોટું શરીર ને પહાડી કાયા, એ તમને બંનેને એક ભૂકો મારે ને તો ભોય માગરી જાઓ. એ તમારા બંનેની છે ને માં છે માં. લ કરો વાત, અમે અમારી માને ઓળખતા નથી અને જોયા શુદ્ધ પણ નથી. એમ નહીં આવે, હું તમને કેવી રીતના સમજાવું? માં એટલે તમારી સગી માં નહીં, તમારથી ચાર ગણી શક્તિશાળી. પાડાને જો કાખમાં દબાવે ને તો તડફડીને મરી જાય એવી તાકાત ધરાવે છે. અરે તમે તો બે મચ્છર છો મચ્છર એની સામે. ઈ ક્યાં મોટો હાથી અને તમે મચ્છર. માસી, હાથીને હેરાન કરવા માટે એક મચ્છર કાફી છે અને અહીંયા બે બે મચ્છર છે, તો હાથી દુમ દબાવીને ભાગી જશે. પથ્થર પર પાણી એ આનું નામ. માથે મોત ભમે છે અને હસી મજાક કરે છે. આ કઈ હસી મજાક કરવાનો ટાઈમ છે? આરતી, સુશીલા માસીના ગયા પર કંઈક વિચાર કરવો પડશે. બોલો માસી, શું વાત છે? લો, આખી રામાયણ પતી ગઈ અને પૂછે છે કે સૂરપંખા કોણ. અરે માસી, એ કદાવર શક્તિશાળી સૂરપંખા કોણ છે ને એ જરા ડિટેલમાં જણાવો. તો સાંભળો, એ મહાન શક્તિશાળી સૂરપંખા, એનું નામ છે ફરીદા. માયા ફરીદાને લઈને એ તેના ફાર્મ હાઉસ પર ગઈ છે અને હા સાંભળ્યું છે, તેની આવવાની ખુશી પર તેને આયોજન રાખ્યું છે પાર્ટીનું. ઓ, તો વાત એમ છે. તો આરતી, આજે આપણે પણ પાર્ટીમાં જવું જોઈએ. જોઈએ તો ખરા, આ ફરીદા છે કોણ? ગઈ ભેંસ પાણીમાં. અરે જાણી જોઈને મગરના મોંમાં શા માટે જાઓ છો? એ પાડી ખાશે તમને બંનેને. હે ભગવાન, કોઈ સમજાવો બંને ગાંડીઓને. માસી, જરા મગરના મોઢામાં દાંત કેટલા છે એ તો ગણી આવ્યા. માયા, આ આટલી બધી સિક્યુરિટી શા માટે? આપણા રક્ષણ માટે. જ્યારે આપણને લાગે કે આપણે આ સિક્યુરિટીની જરૂર છે ને આપણે આપણું આત્મરક્ષણ નહીં કરીએ ત્યારે આ ધંધામાંથી સંન્યાસ લઈ લેવો જોઈએ. સંન્યાસ? બધા લોકો એન્જોય યોર સેલ્ફ, આપણે કોઈ સિક્યુરિટીની જરૂર નથી. જે પોતાનું રક્ષણ ના કરી શકે એ આપણું શું આત્મરક્ષણ કરવાના હતા? કાક, બાકી તો જિંદગી તો વટથી જીવવાની, ઘટે તો જિંદગી ઘટે, મોજ કરો મોજ. યે, સંગીત નો થાય મીઠો રણકાર.
ખરેખર ગીતમાં પણ મજા આવી ગઈ અને કાલનું સોંગ તો એટલું જક્કાસ હતું ને મજા આવી ગઈ. હવે તમારી પાર્ટીની વાતો પૂરી થઈ હોય તો કામની વાતો કરીએ. બોલ માયા, શું વિચાર છે તારો? હવે એ જ, કોઈ પણ ભોગે આશ્રમની જગ્યા મારા અંડરમાં હોવી જોઈએ અને એ તારા હાથમાં છે. કોઈ પણ ભોગે મને આશ્રમ ખાલી જોઈએ. થઈ જશે એમ, પણ એમાં મારો શું હિસ્સો? ૬૦% મારા અને ૪૦% તારા. નો 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 નો, 60-40 નો રેશિયો મને મંજૂર નથી. અરે હું શાકભાજી ની દુકાન લઈને થોડી બેઠી છું, મંજૂર હોય તો બોલ, નહીં તો હું આ ચાલી. હા ઠીક છે, મંજૂર છે. થઈ જશે તો સમજ, તારો આશ્રમ ખાલી થઈ ગયો. તને કાલે મળી જશે. બહાર કોઈ છોકરી આવી હતી, આ કવર ફરીદા મેમને જ આપવાનું જણાવ્યું. આ ફરીદાને ચિઠ્ઠી કોઈ મોકલી હશે. લાવ માયા, હું તારે ત્યાં છું તે ફક્ત તું અને તારો સ્ટાફ જ જાણે છે. પછી આ છોકરી કોણ? એ તો વાંચશો એટલે ખબર પડી જશે ને. હે, જ્યારે બે વડીલ વાત કરતા હોય ને ત્યારે નાના એ વચ્ચે તાપસી નહીં પૂરવાની. હા સોરી મેમ. સોરી ની બચ્ચી. નમસ્કાર ફરીદાજી, તમારી કાલની પાર્ટીમાં અમે વર્ણવતા મહેમાન બનીને આવ્યા હતા. માયા, કામિનીને, શીલાને દારૂની અંદર અમે જ નશીલા પદાર્થ નાખીને બેહોશ કરી દીધી હતી. અમે ધારત
તો એ જ વાઇન બોટલ તમારા પેટમાં ઘુસાડી દીધી હોત. પણ તમારે ને અમારે કોઈ દુશ્મની નથી, અને અમે ઈચ્છતા પણ નથી કે કોઈ અમારા દુશ્મન બને. અમારા મહેમાન બનીને આવશો તો એ મહેમાન નવાજીમાં કોઈ કચાશ નહીં રાખીએ. પણ જો આશ્રમમાં બદ ઈરાદાથી આવશો તો ચીરી નાખતા વાર પણ નહીં લાગે. સમજદારને ઇશારો કાફી હોય છે. વધુ પડતું કંઈ લખાઈ ગયું હોય તો તમારી દીકરી ગણીને માફ કરશો. લિખિતન, આપના હિતે જ છું. અંજલિ અને આરતી. વાવ, ખુલ્લી ચેલેન્જ. આ બાયગા મજા. અંજલિ અને આરતીને રિબાબી રિબાબીને ના મારું ને, તો મારું નામ ફરીદાને. માયા, મેં તને કહ્યું છે ને કે આજે તને આશ્રમ મળી જશે. ચલો આશ્રમ પર આજે હલ્લો બોલાય. આજનો ઉગતો સૂરજ એ બે માટે એની જિંદગીનો આખરી અસ્ત બનીને રહેશે. હા, હવે બધા ચાલો તૈયારી કરો. માસી, આ બધું જે તૈયાર થયું છે ને, એને ત્યાં જઈને મૂકી આવજો. સારું. અને આપણે હજી આવા બીજા સેમ્પલ તૈયાર કરવાના છે. કેવું ચાલે છે કામ? માસી, બહેનોને સમજતા થોડી વાર લાગશે, પણ વાંધો નહીં આવે. આ તમે બંને બહેનો સમજાવો છો ને, એટલે મને શાંતિ છે. અને હા, મને આવતા થોડું મોડું થશે ને તો ચિંતા કરશો નહીં. માસી, મોડું થાય ને તો એક ફોન કરી દેજો. ઠીક છે, હું ફોન કરી લઈશ. ચાલો હું નીકળું, બસ ને આવવાનો સમય થઈ ગયો છે. ભલે માસી, સાચવજો. હા, ચલો આપણે પણ હજી ઘણું કામ કરવાનું છે. હજુ બહુ કામ બાકી છે. માસી, આ રૂમમાં મૂકી દો. જુઓ માસી, આપણે છે ને આ 100 પેકેટ તૈયાર કર્યા છે. આનો હિસાબ તમે તમારા લોકો પાસે રાખજો. મને અંજલિ, તૈયાર થયેલ માલ જમા કરાવી દીધો છે. પેમેન્ટનું શું થયું? આવતા અઠવાડિયા સુધીમાં ક્લિયર થઈ જશે. આ શેઠિયાની આ જ મુસીબત છે, સમયે પેમેન્ટ કરે જ નહીં. આરતી, અંજલિ, જલ્દી બહાર આવો. આરતી, અંજલિ! અરે માયા, કામિની અને પેલી પહાડી કાયાવાળી બાઈ છે ને, એની 8-10 ગુંડીઓને લઈને આપણા આશ્રમના ગેટ પાસે પહોંચી ગઈ છે. શું? હા, આરતી, તું તિજોરી પાસે જઈને ઊભી થઈ જા. જરાય ગડબડ લાગે ને તો સ્વિચ ઓન કરી દેજે, એટલે તિજોરીમાંથી કરંટ સપ્લાય ચાલુ થઈ જશે. Thank you.
સામે છાતી લડ તો ખબર પડે. એવરીથિંગ ઇઝ ફેર લવ એન્ડ વોર. આ ભૂલ જરાય ના કરતા, નહીં તો અંજલિ અને આરતીની લાશ અહીંયા ઢળી પડશે. દસ્તાવેજ ના આરતી, ના કહેતી, ના મારો મારી બેનને, પ્લીઝ ના મારો. બતાવે છે ક્યાં છે, નહીં તો તિજોરીમાં. તિજોરીમાં? ખબરદાર, જો કોઈ અમારી પાછળ આવ્યું છે ને તો એને અહીંયા ધરબી દઈશ. તું ચાલ. લે માયા, કપડું પકડીને તિજોરી ખોલ, કરંટ નહીં લાગે. જરા સાચવીને જોજે, તિજોરીમાં કરંટ ના લાગે. શીલા અને કામિનીને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરો. જેના માટે વર્ષોથી રાહ જોતી હતી, આખરે હાથમાં આવી જ ગયું. હવે આ બંને બલાઓનું શું કરીશું? લઈ ચાલો આપણી સાથે આપણા ફાર્મ પર, બંનેની અંતિમ વિધિ ત્યાં જ પતાવી દઈશું. ચાલો. ફરીદા, હજુ મંજુલા દેખાતી નથી. આવશે, જરૂર આવશે. એની આ બે દીકરીઓને છોડાવવા, વેચાણ દસ્તાવેજ પર સાઇન કરવા જરૂર આવશે. ધીરજના ફળ મીઠા હોય છે માયા. અને હા, કામિની અને શીલાના શું સમાચાર છે? ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દીધી છે, 3-4 દિવસમાં રિકવરી આવી જશે. અચ્છા, એવું છે. આવો મંજુલા દેવી, આવો. મારી દીકરીઓને છોડ દે માયા. છોડી દઈશું, પહેલા વેચાણ દસ્તાવેજ પર સાઇન તો કર. ના માસી, પહેલા આશ્રમની મહિલાઓનો વિચાર કરો, એમની ચિંતા કરો. માસી, આશ્રમને બચાવવાની અમે ઘણી કોશિશ કરી, પણ સત્યની સામે અસત્યનો વિજય થયો. નહીં બેટા, હંમેશા સત્યનો જ વિજય થાય છે. ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. હું મારી દીકરીઓને છોડાવવા ગમે તે પેપર પર સહી કરવા તૈયાર છું. બોલ માયા, ક્યાં સહી કરવાની છે? ના માસી, અમારા માટે આશ્રમ દાવ પર નહીં લગાવો. આના પર. મંજુલા, આ બંને દીકરીઓ તારી સગી નથી, તેમ છતાં તે એમના માટે આશ્રમ જતો કર્યો. કાનાની કિંમત તો જશોદા જાણે, દેવકીની કેમ? સાચી વાત ને રૂપા? લે માયા, મેં સહી કરી દીધી છે, હવે મારી બંને દીકરીઓને છોડી દે. છોડીશ, પણ હમણાં નહીં. એ બંનેની તો અહીંયાથી અર્થી જ ઉઠશે. અર્થી અને એ બંનેની? લાગે છે આ બંનેની અર્થીની વાત સાંભળીને એની ચસકી ગઈ છે. ચસકી? ચસકી તો ફરીદાની ગઈ છે, જે રૂપિયાની મોહજાળમાં આવીને પોતાની અસલિયત છુપાવે છે. કેમ, ખરું ને રૂપા? યાદ કર રૂપા, આજથી 20 વર્ષ પહેલા તારી પાછળ તારો પતિ તને મારી નાખવા માટે પડ્યો હતો. તારી એક દીકરી તો એણે છીનવી લીધી હતી, પણ બીજી દીકરીને છીનવવા માટે એ તારી પાછળ તારી જાનનો દુશ્મન બનીને પડ્યો હતો.
તારો જીવ બચાવવા તું ભાગી રહી હતી ત્યાં રસ્તામાં હું તને મળી, તે તારી દીકરી મારા હાથમાં મૂકી અને તું ભાગી નીકળી. યાદ છે ને રૂપા? યાદ છે. બોલ મંજુલા, મારી દીકરી ક્યાં છે? વાહ પ્રભુ, તારી લીલા અપરંપાર છે. આજે સગી જનેતા પોતાની દીકરીની અર્થી સજાવવામાં માયાની મદદ કરશે. આ બધું શું માંડ્યું છે? લાગે છે કુમના મેળામાં છૂટા પડી ગયેલા સંતાનોનો મેળાપ થઈ રહ્યો છે. વેલ ફરીદા, અમારી જે તારી દીકરી હોય ને એને તું છોડી દે, બાકી એકને તો હું જાનથી જ મારી નાખીશ. મંજુ, મંજુ બોલ, આ બેમાંથી મારી દીકરી કોણ છે? કમાલ છે, એક જનેતા પોતાના પેટે જન્મેલી દીકરીને ઓળખવા માટે એક અજાણી સ્ત્રીને પૂછી રહી છે કે એની દીકરી કઈ છે. પૂછી લો તમારી જાતે તમારી દીકરી. તું મારી દીકરી છે, બોલ ને. ના, તું મારી દીકરી છે, બોલ ને બેટા. બેટા બેટા બોલ, તું મારી દીકરી છું ને? ના કીધું ને. મંજુલા, મંજુલા પ્લીઝ મારી દીકરીની ઓળખાણ કરાવો ને. કરાવીશ, તમારી દીકરીની ઓળખાણ હું કરાવીશ, પણ મારી શરતે. તમારી બધી શરતો મને મંજૂર છે, પણ પ્લીઝ મારી દીકરીની ઓળખાણ કરાવો ને. તો સાંભળો, મેં સાઈન કરેલા દસ્તાવેજ હમણાં ને હમણાં ફાડી નાખો. હા, ફાડી નાખું છું. ના 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 ના, લ્યો આ ફાડી નાખ્યા. ફરીદા, આ તું સારું નથી કરી રહી. હું તમને બધાને જીતતા નહીં જવા દઉં. લો, આ શરત પણ તમારી પૂરી થઈ ગઈ. હવે છેલ્લી શરત. મારી દીકરી, મારી દીકરી. ફરીદા, આ ભાઈ જુઠ્ઠી છે. પોતાના આશ્રમના કાગળિયા મેળવવા માટે આ નાટક ઊભું કર્યું છે. અને કોને ખબર કે આ તારી જ દીકરી છે? તમારો એ ભરમ પણ હું દૂર કરી દઉં છું. તમે તો જનેતા છો, તો પછી યાદ કરો તમારી દીકરીના પગના તળિયામાં એક લાખું છે કે નહીં? હા હા, તમારી વાત સાચી છે, છે છે, એક લાખું પણ છે. બેટા, તારો પગ તો ઊંચો કર. આજ મારી દીકરી છે, મારી દીકરી. બસ ભગવાનને મારી એક જ પ્રાર્થના છે કે મારા જીવતા જીવ મારી બીજી દીકરીનો પણ મેળાપ કરાવી દે. એનો બાપ ચોરીને ચકારી કરતો હતો, એટલે જ મેં આ ધંધો અપનાવ્યો કે ક્યાં ને ક્યાં મારી દીકરીનો ભેટો થઈ જાય. પણ રે, હાય રે મારા નસીબ.
અમારો જીવ લઈશ, તું અરે તારો જીવ તો હવે હું લઈશ, તારી તો બસ કર બેન, જો તું આને મારે ને તો તને તારી સગી બેન ના સોગન છે, છોડી દે બેન છોડી દે. આ છે તમારી બીજી દીકરી અંજલિ. આ તું શું કહે છે? આ અંજલિ એ બીજી કોઈ નહીં પણ મારી દીકરી છે. હા, કારણ કે મારા પગમાં જે લાખો છે એ જ લાખો મારી બેન અંજલિના પગના તળિયે પણ છે. જોવા દે દીકરા તારો પગ. બેટા, ભગવાનની દયાથી આજે મને બંને દીકરીઓ મળી ગઈ. મંજુલાબેન, તમને તમારી બંને દીકરીઓ મળી ગઈ છે, હવે તમને આપવા માટે મારી પાસે કશું નથી. એક માનવતાની મહેક અને મહેકના સહારે અમે ત્રણેય માં દીકરી તમારા આશ્રમના ખૂણે આખી જિંદગી પસાર કરી દઈશું. એક માં એના પોતાના સંતાનોને એક માસીની ઓળખાણ આપે છે, પણ આજે મારા સંતાનોએ એક બેનની ઓળખાણ કરાવી છે અને એનું નામ છે મંજુલાબેન. અત્યાર સુધી મારી બંને દીકરીઓને આશ્રમમાં સહારો આપ્યો, તો શું મંજુલાબેન આ તમારી બેનને સહારો નહીં આપો? આવો. મારી બેન રૂપા, આશ્રમની જગ્યા ભલે નાની છે પણ તારી આ બેનનું દિલ બહુ જ વિશાળ છે. હવે હું જોઉં છું કોની માએ સવાસેર સૂટ ખાધી છે કે આશ્રમની સામે બુરી નજર નાખીને પણ જુએ. ધાવણ યાદ ના દેવડાઈ દઉં ને તો મારું નામ ફરી ઓ સોરી રૂપા નહીં. તો ચાલો દીકરીઓ,